અંકલેશ્વર શહેર પોલીસે એક બાઇક ચોરને જીતાલી જકાત નાકા પાસેથી ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેરમાં વાહન ચોરીના ગુનાને ડામવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ કરી રહી છે. આ દરમિયાન શહેર પોલીસ મથકનો સ્ટાફ જીતાલી નાકા પાસે વાહન ચેકિંગમાં હતો. તેવામાં એક શખ્સ બાઇક લઈને આવી રહ્યો હતો. તેને અટકાવી પોલીસે બાઇકના દસ્તાવેજ માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. તેની કડકાઈથી પૂછપરછ કરતા તેનું નામ ઇરફાન શેખ જણાવ્યું હતું. તેણે પોલીસની પૂછપરછમાં 60 જેટલા બાઇક ચોરીના ગુનાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ઇરફાનની ધરપકડ કરી તપાસ કરતા તેની પાસેથી 14 જેટલા ટુ વ્હીલરની રિકવરી કરવામાં આવી હતી તથા અન્ય 8 જેટલા ટુ વ્હીલરના સ્પેર પાર્ટસ તેની પાસેથી કબજે લેવામાં આવ્યા હતા. શહેર પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર શહેરમાં મોટરસાયકલ ચોરીનું પ્રમાણ વધી ગયેલ, જે સંદર્ભે અમે અલગ અલગ ટીમો બનાવી અને મોટરસાયકલ ચોરી ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમિયાન અંકલેશ્વર શહેર સિટી પોલીસને માહિતી મળેલ, જે સંદર્ભે એક ઇરફાન સુભાન શેખ કસ્પાતી વાર્ડનો રહેવાસી અને એક મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા પૂછપરછ કરતા તેની પાસેથી કુલ 14 જેટલા મોટરસાયકલ તેમજ આશરે 8-1 જેટલા ટુ વ્હીલરનો અલગ અલગ સ્પેર પાર્ટ મળી આવેલ છે. મહત્વની વાત એ છે કે આ આરોપીની એમો એ છે કે નવા મોટરસાયકલો ડુપ્લિકેટ ચાવીથી ખોલી અને પોતે નાનું એવું ગેરેજ જેવું ચલાવતો હોય, કોઈપણ જગ્યાએથી કાયદેસરના જૂના કે ન ચાલી શકે એવા ટુ વ્હીલર લાવી એમાં આ નવા વાહનોના સ્પેર પાર્ટ ચડાવી અને નજીવી કિંમતે વેચતો હતો. એ રીતે અંકલેશ્વર સિટી પોલીસને ખૂબ સારી સફળતા મળી છે. વાસુ પરમાર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અંકલેશ્વર.